મોટિવેશનલ ચેનલ અને પ્રકાશવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ મહામારીએ આપણને જીવતા શીખવાડ્યું છે, આપણા પરિવારનું મહત્વ સમજાવ્યું છે, આપણા મિત્રોનું મહત્વ સમજાવ્યું છે, આપણી કુદરતી લાઈફસ્ટાઈલ એટલે કે જીવન જીવવાની આપણી નૈસર્ગિક પદ્ધતિને આપણે સૌ અનુમોદન આપતા થયા છીએ. એ વરસાદ, એ જંગલ, એ નદી, એ ડુંગરાઓ, ઓક્સિજનની તો વાત જ નથી કરવી. આવા સમયે આપણા સૌમાં પ્રેમ ઉભરી આવ્યો છે અને પ્રેમ થકી આપણે સૌ ધીમે ધીમે એકબીજા સાથે આધ્યાત્મ્ય અને આત્મીયતા ભર્યા સંબંધોમાં ફરી આપણે જીવતા થયા છીએ. સંતરા વેચતી એક ડોશીને ત્યાં એક પતિ પત્ની હંમેશા સંતરા લેવા જાય. સંતરું લઈને પેલો પતિ એમાંથી એક સંતરું ખોલીને એમાંથી એક પેશી લઈ અને ચાખે અને કે માડી જુઓ ને જરા ડોશીમાં આ ખાટું છે. એટલે માડી એમાંથી ફરી બીજી ચાખે અને કે ના બેટા તો મીઠું છે. અને પેલો એ સંતરું છોડીને ત્યાં જતો રહ્યો. આવું અવારનવાર થાય એટલે એની પત્નીએ પૂછ્યું કે સંતરા તો મીઠા જ આવે છે, તમે શા માટે આવો ડોશીને આવું કહીને હેરાન કરો છો? એણે કીધું કે હું હેરાન નથી કરતો, પણ હું જાણું છું કે સંતરા વેચનારી ડોશીને કદાચ સંતરા ખાવા નહીં મળે, એટલે આ બાને સંતરું છોડી દઉં તો એ ખાય. આવી મારી અંદરની લાગણી છે, મને એક માતૃભાવ એમના પ્રત્યે પ્રગટે છે. બીજી તરફ એવું બને છે કે સંતરા વેચનાર જે ડોશીમાં છે એની બાજુમાં જ એક બીજા બેન હોય છે, એને પૂછે છે કે હું જોઉં છું કે જ્યારે જ્યારે આ છોકરો તારે ત્યાં સંતરા લેવા માટે આવે છે ત્યારે તું એક બે સંતરા વધારે મૂકી દે છે, આવું કેમ કરે છે? એ તારે ત્યાં મૂકીને જાય છે, તારા સંતરા મીઠા હોય તો એ ખાટા કે છે, છતાં તું આવું કરે છે? ત્યારે પેલા ડોશીમાં જવાબ આપે છે કે મારા હૃદયમાં પણ મારા દીકરાનો ભાવ જન્મે છે, માતૃભાવ જન્મે છે, એટલે મને એમ થાય છે કે મારો દીકરો છે એટલે સ્વાભાવિક મુકાઈ જ જાય છે એક બે, અને એ મારા માટે પેલું સંતરું છોડીને જાય છે એને એમ લાગે છે કે મને કશી ખબર પડતી નથી. પણ હકીકતમાં હું જાણું છું કે એમનો ભાવ મારા પ્રત્યે માનો છે, મારો ભાવ એમના પ્રત્યે દીકરાનો છે. મિત્રો જ્યાં કોઈ જ સંબંધ નહોતો એવી જગ્યાએ આવો સરસ સંબંધ પ્રગટે છે અને જીવનની એક એક મજા આવે છે. માણસને જ્યારે નિજાનંદ મળે છે ત્યારે એની જિંદગીનો નિચોડ એ આનંદની તરફ ગરકાવ થાય છે. મિત્રો જિંદગીમાં આ જ છે, તમારા સુખ અને દુઃખમાં તમે મિત્રો સાથે વેચતા રહ્યો, પરિવાર સાથે વેચતા રહ્યો અને આનંદ લ્યો. આ લેવાથી તમારા જીવનના કેટલાય રોગો તમારાથી ભાગીને દૂર જતા રહેશે અને તમે સ્વસ્થ, તંદુરસ્ત અને આરામદાયક જીવન જીવી શકશો. આજના દિવસે આટલું પૂરતું છે. આભાર.